રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી સર્જરી તોડવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી સર્જરી થવાનો મામલો સામે આવ્યો છે। ટાંકીમાંથી પોપડા પડતા એક મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ છે, જેમાં હોસ્પિટલની મહિલા કર્મચારી પણ ઇજાગ્રસ્ત થઈ છે। ત્યારે મહિલા કર્મચારી સફાઈ કરતા આ ઘટના બનવા પામી હતી, જેમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી સર્જરી થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ટાંકીમાંથી પોપડા પડતા એક મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ છે। મહિલા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, ત્યારે હોસ્પિટલની મહિલા કર્મચારી ઇજાગ્રસ્ત થઈ છે। મહિલા કર્મચારી સાફ સફાઈ કરતી હતી ત્યારે મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી સર્જરી હતી, ત્યારે સર્જરી ટાંકીથી નીચે મહિલા કર્મચારી સફાઈ કર્મચારી કામ કરતા હતા, જ્યાં પાણીની ટાંકી સર્જરી છે। મહિલા પાણીની ટાંકી સર્જરી થવાથી ઇજાગ્રસ્ત થઈ છે, ત્યારે મહિલા કર્મચારી સફાઈ કરતા આ ઘટના બની હતી।